या देवी सर्वभूतेषु मा लक्ष्मी रूपेण संशिता नमस्तस्ये 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 नमो नमः। जेडएस टीवी नी अंदर आप सबनु हार्दिक स्वागत छे। हूँ छु ज्योतिष आचार्य प्रसाद त्रिवेदी। आज बात करीशु के आगामी आवनारू पुष्य नक्षत्र दरेक व्यक्तिओ माटे शू करवु जोईए, पुष्य नक्षत्रना दिवसे शू खरीदवाथी आपणा जीवननी अंदर आपणी प्रगति ने कार्य सिद्धि थाय छे। तो आओ सौ मळी ने जाणीए के आवनारू पुष्य नक्षत्र आपने केटलू शुभदाय छे। तो वात करीशुं विक्रम संवत 2800 आठम अने गुरुवार तारीख छे 24/10/2024 અને ગુરુ પુષ્ય અમૃત યોગ। શાસ્ત્ર કહે છે પુષ્ય નક્ષત્રનું કેમ આસો માસની અંદર મહત્વ છે, તો અન્ય પશુ અને પ્રાણીઓની અંદર જેમ સિંહ બળવાન છે, નક્ષત્રની અંદર પુષ્ય બળવાન છે। એમાં પણ પુષ્ય નક્ષત્ર તે ગુરુનું નક્ષત્ર બતાવવામાં આવ્યું છે। તો પુષ્ય નક્ષત્રના દિવસે ગુરુવાર હોય અને ગુરુ પુષ્ય અમૃત યોગ બનતો હોય તો તે દિવસે સૌ પ્રથમ આપણે જોઈએ તો આ દિવસે સૌ પ્રથમ શું કરવું જોઈએ, તો પુષ્ય નક્ષત્રની અંદર શ્રેષ્ઠ અન્ય નક્ષત્રોની અંદર પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ બતાવેલું છે, તો તે દિવસે આપણે સૌ પ્રથમ વાત કરીએ તો ચોપડા ખરીદવા, શ્રીયંત્રની ખરીદી કરી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પૂજન કરવું, સોનું અને ચાંદી ખરીદવા માટે ઉત્તમ દિવસ છે। સોનું અને ચાંદી ખરીદવાથી આ દિવસે તમારા ત્યાં ગૃહની અંદર સોનું અને ચાંદીની દિન પ્રતિદિન ઉન્નતિ અને પ્રગતિ થાય છે। તમારા ત્યાં જીવનમાં દરેક પ્રકારના લક્ષ્મીજી સૌભાગ્ય આપે છે। શ્રીયંત્ર તેમજ આ દિવસે ગોમતી ચક્ર ખરીદવાનો પણ મહિમા જોવા મળે છે અને આ દિવસે ખરીદેલું વાહન ઉત્તમ ટકાઉ અને લાભકારી નીવડે છે। તો મિત્રો, પુષ્ય નક્ષત્રના દિવસે સોનું ચાંદી વાહન ખરીદવા માટે, ચોપડા ખરીદવા માટે ઉત્તમ સમયો છે। આપ જોઈ શકો છો સવારે 6:41 થી 8:06 કલાક 8 મિનિટ અને 8 કલાક અને 6 મિનિટ, સવારે 10:57 થી બપોરે 3:13 સુધી 3 મુહૂર્તો શુભ છે, બપોરે 4:38 થી રાત્રે 9:13 સુધી પણ મુહૂર્તો સારા છે અને રાત્રે 12:22 થી રાત્રે 1:57 સુધી સમય સારો છે। તો મિત્રો, પુષ્ય નક્ષત્રના દિવસે તમે બીજું કંઈ કશું ના કરી શકો તો ખાસ કરીને મારી નમ્ર નિવેદન છે કે તમારા ઘરની અંદર જે પણ શ્રીયંત્ર હોય અથવા લક્ષ્મીજીની મૂર્તિ હોય અથવા કોઈ લક્ષ્મી યંત્ર હોય તો એ લક્ષ્મી યંત્ર ઉપર ચોક્કસ રીતે તમે પંચામૃત મિશ્રિત અહીંયા શ્રીયંત્ર ઉપર શ્રી સુક્તમ બોલી અને આપ તેના પર અભિષેક કરો અને તે દિવસે શ્રીયંત્ર આગળ ચોક્કસ એક આમળું મૂકો, ચોક્કસ લક્ષ્મીજી તમારા ત્યાં ચોક્કસ રીતે પ્રસન્ન થઈ તમારા તમામ સંકલ્પો અને કાર્ય સિદ્ધ પૂર્ણ કરશે। તો મિત્રો, આ દિવસે ચોક્કસ રીતે ચોપડા પણ ખરીદવા જોઈએ, સોનું ખરીદવું, ચાંદી ખરીદવી, શ્રીયંત્રો ખરીદવા તેમજ લક્ષ્મીજીને પ્રિય વસ્તુઓ વાહન ખરીદવું આ દિવસે ઉત્તમ માનવામાં આવે છે। તો મિત્રો, પુષ્ય નક્ષત્રના દિવસે આપ ખરીદી કરી તમામ સંકલોની પૂર્તિ કરો। આવો, નમસ્કાર।